જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત ડિજિટલ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કલસોરની અંદર ચોથો પાઠ સસલાની પાછળ કૂતરું એના વિશે ભણવાનું છે. ગયા લેક્ચરમાં પણ આપણે આ જ પાઠની અંદર એક ગીત ગાયું હતું અને કેટલી બધી પ્રવૃત્તિઓ કરી હતી. ચાલો હવે આપણે વાર્તા કરીએ. વાર્તાનું નામ છે કૂતરું અને સસલું. ચાલો આપણે પેલું ચિત્ર આપેલું છે એમાં લખ્યું છે, હંડરિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો. શિકારીનું નામ શું હતું? હંડરિક. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. બપોરે ખૂબ જ તડકો હતો એટલે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડાક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. ડોગી કૂતરો એનું નામ હતું એક્સપ્રેસ. એટલામાં ફાસ્ટુ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. સસલાનું નામ હતું ફાસ્ટુ. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યો. ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. એ તો સસલાને પકડી પણ ન શક્યો. હંડરિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હંડરિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું નાનું સસલું પણ તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો. સમજ્યા? વાર્તા સાંભળવાની મજા પડી ને? ચાલો હવે છે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. જ્યાં અહીંયા બોક્સ આપેલું છે એમાંથી જે વાક્ય સાચું હોય એમાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો એમાં પહેલું છે, ફાસ્ટુ સસલું બહુ ઝડપથી દોડતું હતું. એના વિકલ્પમાં બે આપેલું છે કે એક્સપ્રેસ ડોગીથી બચવા અને બીજું છે હંડરિક શિકારીથી બચવા. તો એમાં શું આવશે? સસલું હતું એ શું કામ દોડતું હતું? કારણ કે ડોગી છે એની પાછળ દોડતું હતું એટલે પહેલું આવશે કે એક્સપ્રેસ ડોગીથી બચવા. તો આપણે પહેલા વિકલ્પમાં ખરાની નિશાની કરશું. એના પછી છે, આટલું નાનું સરખું સસલુંએ તમે પકડી ન શક્યા. એટલે કે ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. બીજું છે, ફાસ્ટુ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી. તો એમાં આવશે કે ફાસ્ટુ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા ન હતી. તો આપણે બીજા વિકલ્પમાં ખરાની નિશાની કરશું. એના પછી છે ત્રીજું, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? આપણે જે ચિત્ર વાર્તા જોઈ એમાં કોને જીવ બચાવવાની સૌથી વધુ જરૂર હતી? તો એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટુ સસલાને? તો એમાં જવાબ આવશે ફાસ્ટુ સસલાને. શું કામ? કારણ કે ડોગી એની પાછળ દોડતું હતું એનો જીવ લેવા માટે. એટલે એમાં આવશે બ, એની સામે આપણે ખરાની નિશાની કરશું. હવે છે સાચા શબ્દ પર ગોળ કરો. અહીંયા તમને બે બે શબ્દ આપેલા છે એમાંથી જે શબ્દ સાચો હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો પહેલું આપેલું છે શિકારી, એમાં પહેલામાં રસવાઈ અને બીજામાં દીર્ઘાઈ કરેલી છે. અહીંયા પણ શિકારી જ લખેલું છે તો આ બેમાં દીર્ઘાઈ કરેલી છે. તો શું આવશે પહેલામાં? પહેલું શિકારી. એના પછી બીજું છે ઝાડ અને ઝાડ. તો આપણે શું કહી? ઝાડ. તો ઝાડ ઉપર આપણે ગોળ કરશું. એના પછી છે ત્રીજું, જંગલ. જગલ. તો આપણે શું બોલીએ? જંગલ. તો જંગલ ઉપર ગોળ કરવાનું રહેશે. એના પછી ચોથું, માણસ. માણસ. આપણે શું બોલી? માણસ. તો સસલાનો સ એટલે બીજું. એના પછી પાંચમું, તાપ અને તાપ. તડકો હોય તો આપણે શું કહીએ? કે તાપ આવે છે. આપણે એમ નથી કહેતા કે તાપ આવે છે. તો શું આવશે? તાપ. તો તાપ ઉપર આપણે ગોળ કરવાનું. એના પછી છઠ્ઠું, જીવ. જીવ.
तो आपणे शुं बोलीए जीव, तो जीव ઉપર આપણે ગોળ કરવાનું આવશે। ચાલો હવે તમારે હોમવર્કમાં સાચા વિકલ્પ સામે ખોરાની નિશાની કરો અને સાચા શબ્દ પર ગોળ કરો, આ બે હોમવર્કની અંદર કરવાનું છે। મજા પડી ને? જય શ્રી કૃષ્ણ।